गुड आफ्टरनून मित्रों, गया पीरियड में आपणे सेक्रेटरी नो अर्थ एना प्रकारो विषे चर्चा चालू होती। एम आपणे सेक्रेटरी नो अर्थ एनी व्याख्या विषे आपणे चर्चा करी अने एना लक्षणों जे छे ए जोया। एमां एम कीधुं के भाई सेक्रेटरी तरीके जीवन व्यक्ति होय एनी निमणूक आपणे करी शकीए एना लक्षणोनी वात करी। धोरण 11 वाणिज्य पत्र व्यवहार अने सेक्रेटरी प्रेक्टिसमां आगळ आपणे हवे जोवानुं छे सेक्रेटरीना प्रकारो जे आया विषયાંગમાં લખેલ છે। સેક્રેટરીના પ્રકારો તો ઘણા બધા છે, એની એક પછી એક આપણે ચર્ચા કરશું અને આપણી પરીક્ષામાં પણ એ પૂછાઈ શકે। આપણે એની પ્રસ્તાવનામાં પણ જોયું સેક્રેટરી કોને કહેવાય કે વાસ્તવિક જગતમાં કંપનીના ઉદયની સાથે એની જરૂરિયાત ઉદ્ભવી। પ્રાચીન સમયમાં પણ રાજા મહારાજાઓ, આધુનિકમાં પણ રાજનેતાઓ એ પોતાના અંગત મંત્રીઓ રાખતા હોય છે, એને સેક્રેટરી તરીકે આપણે ઓળખી શકીએ અથવા તો સચિવ તરીકે ઓળખી શકીએ એવું આપણે વાત આગળના લેક્ચરમાં આપણે સાંભળી। હવે આજે આપણે જોવાનું છે સેક્રેટરીના પ્રકાર। જો અહીંયા આપણે સેક્રેટરીના પ્રકારની થોડીક માહિતી આપી દઉં, પછી આગળ આપણે એના પ્રકારો જોઈએ અને એના પેટા પ્રકારો ની પણ આપણે ચર્ચા કરશું। આપણે આગળ જોઈ ગયા તેમ શરૂઆતમાં શબ્દોનો ઉપયોગ રાજકર્તાઓ અંગત પત્રવ્યવહાર કરતા અધિકારીઓ માટે વપરાતો હતો। શું કીધું કે આપણે આગળ જોઈ ગયા, આગળ એના અર્થમાં જોઈ ગયા એમ શરૂઆતના શબ્દોનો ઉપયોગ રાજ્યકર્તાઓ એના અંગત પત્રવ્યવહાર માટે પત્રવ્યવહાર કરતા અધિકારીઓ માટે આ શબ્દ વપરાતો આપણે જોયું। રાજા મહારાજાઓ અને આજના આધુનિક રાજનેતાઓ જેનો અંગત માણા રાખે એના વતી પત્રવ્યવહાર કરતા હોય છે અથવા તો એના વતી તમામ પ્રકારના વહીવટ કરતા હોય છે અને એ ગોપનીયતા જાળવી રાખવાનું કામ વિશેષ કરીને સેક્રેટરી કરતા હોય છે। પરંતુ જેમ જેમ સમાજનો વિસ્તાર થતો ગયો, સમાજ જેમ જેમ વિસ્તાર થતો ગયો, જેમ જેમ જગતમાં બદલાવતો ગયો, વાણિજ્યનો વિકાસ થયો તેમ તેમ આનો પણ વ્યાપ વધતો ગયો। જેમ જેમ સમાજ બદલાણો, સમાજનો વિસ્તાર થયો, જેમ જેમ સમાજ બદલાણો, સમાજનો વિસ્તાર થયો તેમ તેમ આનો પણ વ્યાપ જે છે એ બદલાણો। હવે સેક્રેટરીનો શાખ વિશાળ અર્થમાં વાપરવા લાગ્યા, હવે સેક્રેટરી જે છે એ વિશાળ અર્થમાં એનો શબ્દ જે છે એ વપરાવા લાગ્યો છે। વર્તમાન સમયમાં નેતાઓ, અભિનેતાઓ, પ્રધાનો, બિઝનેસમેન સેક્રેટરી રાખે છે। આજે વર્તમાન સમય છે, વર્તમાનમાં કોણ રાખે તો કે નેતાઓ, જે આપણા જે ભારત લોકશાહી દેશ છે અને એમાં ચૂંટણી થાય છે અને એ નેતા બને છે, એ નેતાઓ મંત્રી થાય એટલે એનું એક અંગત માણા રાખે। ત્યાર પછી અભિનેતાઓ જે છે એ પણ એનું એક અંગત માણા રાખે, પ્રધાનો પણ રાખે છે, બિઝનેસમેનો પણ રાખે છે, સમાજના વિવિધ પ્રવૃત્તિ કરતા સહકારી મંડળીઓ, મજૂર સંઘો, ક્રિકેટ બોર્ડ, વેપારી મંડળ, સરકારી નિગમો, આ બધાએ ને સેક્રેટરીની જરૂર પડે અને એ બધા સેક્રેટરી રાખે છે, આ એનો એક વિસ્તાર થયો। સરકારી ખાતાઓ વગેરેમાં સેક્રેટરીનું સ્થાન એ અનિવાર્ય બની ગયું છે। આ બધી સંસ્થાઓ કદાચ સેક્રેટરી વગર કામ ન કરી શકે તેવી પરિસ્થિતિ ઊભી થાય। આમ તો વડાપ્રધાનને હિન્દીમાં પ્રધાનમંત્રી જ કહેવામાં આવે છે, રાજ્યના શાસકને મુખ્યમંત્રી કહેવામાં આવે છે, એ ઉપરથી વિકતો પરથી સેક્રેટરીના પ્રકારો આગળ આપણે દર્શાવી શકીએ। શું કરીએ, પ્રધાનમંત્રીને હિન્દીમાં પ્રધાનમંત્રી તરીકે, વડાપ્રધાનને હિન્દીમાં પ્રધાનમંત્રી તરીકે જ આપણે ઓળખી શકીએ, ત્યાર પછી રાજ્યમાં જે શાસન કરતા હોય એને મુખ્યમંત્રી તરીકે ઓળખી શકીએ, એ ઉપરથી આપણે સેક્રેટરીના પ્રકારો જે છે એ આપણે પાડી શકીએ। જોઈએ આપણે સેક્રેટરીના પ્રકારો, પછી એને એક એક પ્રકારને આપણે વિગતે અભ્યાસ એ અહીંયા કરશું સેક્રેટરીના પ્રકાર। બરાબર મારી સાથે ધ્યાન રાખજો એટલે તમને પહેલો આવશે ખાનગી, ખાનગી સેક્રેટરી। ત્યાર પછી આવશે રાજકીય સેક્રેટરી,
राजकीय सेक्रेटरी। त्यार पछी आवशे कंपनी सेक्रेटरी, कंपनी सेक्रेटरी। एना पाछा बे पेटा प्रकार पड़शे, है ने? एना पाछा बे पेटा प्रकार, एक सामान्य सेक्रेटरी, सामान्य अने बीजो आवशे वहीवटी सेक्रेटरी। त्यार पछी आवशे राजदूत कार्यालयनो सेक्रेटरी, राजदूत दूत कार्य, राजदूत कार्यालय सेक्रेटरी, राजदूत कार्यालयनो सेक्रेटरी। त्यार पछी विभागीय सेक्रेटरी, विभागीय અને છેલ્લો આવશે મંડળના સેક્રેટરી। હવે એના પાછા પેટા પ્રકાર પડે, હે ને? એના પાછા પેટા પ્રકાર પડે એટલે બરાબર તમે ધ્યાન રાખી અને બરાબર તમે જોજો મંડળના સેક્રેટરી કેવા હોય છે એ જોઈએ આપણે। મંડળના સેક્રેટરી, મંડળના સેક્રેટરીમાં ખાસ કરીને વિદ્યાર્થી મંડળ, વિદ્યાર્થી વિદ્યાર્થી મંડળ, મંડળના સેક્રેટરી, વિદ્યાર્થી મંડળના સેક્રેટરી, ક્લબના સેક્રેટરી, ક્લબના સેક્રેટરી, પછી શૈક્ષણિક સંસ્થાના સેક્રેટરી, શૈક્ષણિક સંસ્થા સંસ્થાના સેક્રેટરી। ત્યાર પછી આવશે મજૂર સંઘના સેક્રેટરી, મજૂર સંઘ સેક્રેટરી। ત્યાર પછી આવશે વેપારી મંડળના સેક્રેટરી, વેપારી મંડળ। ત્યાર પછી આવશે સહકારી મંડળી, સહકારી મંડળી મંડળીના સેક્રેટરી। એટલા એના પ્રકારો જે છે એ આપણે વારાફરતી વારાફરતી એમના પ્રકારો એક પછી એક એનો અભ્યાસ આપણે અહીંયા કરવાનો છે। એટલા પ્રકાર છે, ખાનગી સેક્રેટરી, રાજકીય સેક્રેટરી, કંપની સેક્રેટરી, રાજદૂત કાર્યાલયના સેક્રેટરી, વિભાગીય સેક્રેટરી, મંડળના સેક્રેટરી। પછી મંડળના સેક્રેટરીમાં ખાસ કરીને વિદ્યાર્થી તમારું એક મંડળ હોય છે, પછી કોઈ મોટી ક્લબ આવતી ક્લબના સેક્રેટરી આવે, પછી શૈક્ષણિક સંસ્થા હોય તો એમના પણ એક સેક્રેટરી હોય, પછી મજૂર હોય તો મજૂર સંઘ હોય તો મજૂર સંઘના પણ સેક્રેટરી હોય, પછી વેપારી મંડળના સેક્રેટરી હોય અને સહકારી મંડળીના પણ સેક્રેટરી હોય છે। એટલે આ રીતે ટોટલ એના એટલા પ્રકારો જે છે એ પડે છે આપણે। હવે આપણે એક પછી એકની ચર્ચા કરીએ તો પહેલી ચર્ચા કરીએ આપણે ખાનગી સેક્રેટરીની, હે ને? ખાનગી સેક્રેટરી કોને કહેવાય? એ ખાનગી સેક્રેટરી તેનો પહેલો પ્રકાર એ આપણે જોઈએ તો ખાનગી સેક્રેટરી ઘણીવાર પીએ તરીકે પણ ઓળખવામાં આવે છે। ખાનગી સેક્રેટરી જે છે આ જે ખાનગી સેક્રેટરી છે એને પીએ તરીકે પણ ઓળખવામાં આવે, બરાબર? પીએ તરીકે પણ એને ઓળખવામાં આવે, એને કહેવાય ખાનગી સેક્રેટરી। તો કેટલીક વાર અંગત સચિવ, હે ને? અંગત સચિવ, અંગત
અંગ ત સચિવ, અંગત સચિવ તરીકે પણ આપણે એને ઓળખી શકીએ છીએ. એટલે કેટલીક વાર એને અંગત સચિવ તરીકે પણ, રહસ્યમય સચિવ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. જો આ ખાનગી સેક્રેટરીના પ્રકાર, પહેલો પ્રકાર આપણે ભણીએ છીએ ખાનગી સેક્રેટરી. આ સેક્રેટરી પોતાની પોતાના ઉપરીવતી ટેલિફોનના જવાબો આપે. આને શું કામ કરવાનું હોય છે? તો કે એના જે ઉપરી અધિકારી છે અથવા તો રાજનેતાઓ છે એના વતી શું કરશે? તો કે ટેલિફોનમાં જવાબ આપે, પત્ર વ્યવહાર એના વતી કરે. કારણ કે મંત્રી હાજર નથી, હે ને, નેતા હાજર નથી કે અભિનેતા હાજર નથી, એટલે એના વતી પત્ર વ્યવહાર કરશે. તદુપરાંત દૈનિક કામગીરી, મુલાકાત કે કાર્યક્રમો ગોઠવશે. બરાબર, દૈનિક કામગીરી એની કે ભાઈ સવારે 10 વાગ્યા પછી સાહેબ આપણે એટલું એટલું કામ કરવાનું છે, અહીંયા મિટિંગમાં જવાનું છે, આ વ્યક્તિ સાથે તમારે મુલાકાત થવાની છે. આ આખે આખો કાર્યક્રમ એ ખાનગી પીએ અથવા અંગત સચિવ જે છે એના પ્રધાનને કે એના મંત્રીને એ કહેતા હોય છે કે ભાઈ આજે દિવસ દરમિયાન તમારે એટલી એટલી કામગીરી કરવાની છે. જે કાર્યક્રમ નક્કી થયો હોય તેની સમયસર યાદ અપાવવાનું કાર્ય એને કરવાનું. જે કાર્યક્રમ આખા દિવસમાં નક્કી થયો હોય ને એ કાર્યક્રમ એના સમયે સમયે એને યાદ આપવાનો છે. એને કહેવું પડે કે સાહેબ એટલા વાગે આજી ગયા તમારે મિટિંગમાં જવાનું છે, સાહેબ એટલા વાગે તમારે આ વ્યક્તિ સાથે મુલાકાત કરવાની છે, સાહેબ એટલા વાગે આ વ્યક્તિ તમને આ કામ માટે મળવા આવવાના છે, સાહેબ એટલા વાગે તમારે આ વ્યક્તિ સાથે આ જગ્યાએ તમારું ઉદ્ઘાટન કરવા જવાનું છે. એવું જે કામ છે એને સમયે સમયે યાદ અપાવવું એને, એટલે તો એને પીએ અથવા તો અંગત સચિવ તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. વર્તમાન સમયમાં ફિલ્મ કલાકારો, અને વર્તમાન સમય અત્યારે જે આધુનિક ફિલ્મ કલાકારો, ઉદ્યોગપતિઓ, મુખ્ય વહીવટકર્તાઓ, ઊંચ હોદ્દો ધરાવનાર અધિકારીઓ, ઊંચ હોદ્દો ધરાવનાર અધિકારીઓ માને કે કલેક્ટર છે, મામલતદાર છે, અને આ ઊંચ હોદ્દો ધરાવતા કોઈ નિગમના ચેરમેન છે, અને રાજકીય નેતાઓ, વાણિજ્ય ક્ષેત્રના આગેવાનો પ્રાઇવેટ સેક્રેટરીઓ રાખે છે એને કહેવાય ખાનગી સેક્રેટરી. આ લોકો પ્રાઇવેટ સેક્રેટરી રાખે છે એટલે એને આપણે ખાનગી સેક્રેટરી તરીકે ઓળખીએ છીએ. વ્યવસાયિક વ્યક્તિના કાર્યક્ષેત્રમાં વધારો થયો તો પણ તેને પર્સનલ આસિસ્ટન્ટ પીએ રાખે. વ્યક્તિ પોતાના કાર્યક્ષેત્રમાં શું થાય? તો કે જો વધારો થાય તો પર્સનલ આસિસ્ટન્ટ રાખે, જેને આપણે પીએ કહીએ છીએ. જેમ કે ડૉક્ટર રાખે ને, ડૉક્ટર હોય, જો ડૉક્ટરને ડૉક્ટરનો માણા હોય છે, વકીલ વકીલને વકીલનો માણા છે હોય છે, ત્યાર પછી ચાર્ટર એકાઉન્ટર વગેરે સેક્રેટરીની નિમણૂક કરે છે. નિમણૂક કરતી વખતે વિશ્વાસુ કેવો માણા હોય છે ખાનગી સેક્રેટરી કેવો હોય? તો કે એક તો પહેલાં વિશ્વાસુ, પ્રામાણિક, નિષ્ઠાવાન વ્યક્તિની પસંદ કરવામાં આવે છે એટલે એને ખાનગી સેક્રેટરી તરીકે આપણે ઓળખી શકીએ. પહેલાં કેવા હોય છે? તો કે વિશ્વાસુ હોય છે, પ્રમાણિત હોય છે, નિષ્ઠાવાન હોય છે. આવા વ્યક્તિની પસંદગી થાય જેથી કરીને એના અંગત રહસ્યો જે છે એ બીજા કોઈને લીક કરે નહીં, અને એની તમામ વસ્તુ જે છે એ સિક્રેટ વસ્તુઓ જે છે એ જાળવી રાખે છે. અને એ રીતે ખાનગી સેક્રેટરીની ભૂમિકા એને અદા કરવાની હોય છે. ત્યાર પછી બીજો પ્રકાર આપણે જોઈએ, રાજકીય સેક્રેટરી, હે ને, બીજો પ્રકાર રાજકીય સેક્રેટરી, બરાબર યાદ રાખવાનું છે. હવે રાજકીય સેક્રેટરી એટલે શું? તો કે પશ્ચિમના દેશોમાં જ્યાં રાષ્ટ્રપ્રમુખને લોકો દ્વારા ચૂંટી કાઢવામાં આવે ત્યાં આ ચૂંટાયેલા પ્રમુખ વિવિધ ખાતાઓનું ધ્યાન રાખવા ખાતાવાર વ્યક્તિની નિમણૂક કરે છે. પશ્ચિમના દેશોમાં, અમેરિકા, આ બધાય, જાપાન, જ્યાં પ્રમુખશાહી પદ્ધતિ છે એટલે એમ કે અહીંયા રાષ્ટ્રપ્રમુખને ચૂંટી કાઢે. હે ને, આપણે જોયું હમણે અમેરિકાની ચૂંટણી થઈ અને પહેલાં જોન ડિનર જે છે એના રાષ્ટ્રપતિ બન્યા, પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પ ગયા પછી. તો એ શું કરશે? તો કે ખાતાની જાળવણી રાખવા ખાતાવાર વ્યક્તિની નિમણૂક કરે છે, જે ખાતાના સેક્રેટરી તરીકે ઓળખાય છે. ભારતમાં જે તે ખાતાના મંત્રી જ હોય છે, ભારતમાં આપણે પણ હોય છે, આપણે જે તે ખાતાના મંત્રી હોય, દાખલા તરીકે ઉદ્યોગ ખાતું છે, ખાણ ખનિજ ખાતું છે, પાણી પુરવઠા ખાતું છે, આરોગ્ય ખાતા છે, અને નાણાં ખાતા, નાણાંનું ખાતું છે, શિક્ષણ ખાતું છે. તો આ બધા જે છે મંત્રીઓ જે છે એક પ્રકારની સેક્રેટરીની ભૂમિકા ભજવતા હોય તો એને કહેવાય રાજકીય સેક્રેટરી. હવે આપણો જે વિષય છે, આપણા જે કાર્યમાં આવે છે, આપણે જે નો અભ્યાસ કરી રહ્યા છે એ આવે કંપની સેક્રેટરી, ત્રીજો પ્રકાર, હે ને, કંપની સેક્રેટરી. પછી એના બે પ્રકાર પણ છે, એક સામાન્ય વહીવટ અને
વહીવટી સેક્રેટરી, એક સામાન્ય સેક્રેટરી અને એક વહીવટી સેક્રેટરી, એના પાછા બે પ્રકાર પડશે. એટલે કંપની સેક્રેટરી કોને કહેવાય, જેની આપણે ચર્ચા કરવાની છે, અથવા તો 12મા ધોરણમાં પણ કંપની સેક્રેટરીની જ આપણે વાત કરવાની છે. તો અહીં જોઈએ કંપની સેક્રેટરી એટલે શું. તો કે નવા કંપની ધારા 2013 મુજબ, અને ધારા એટલે કાયદો, નવો કાયદો કંપની ધારા, અહીંયા હું લખું છું ખાલી તમારે યાદ રાખવા માટે. કંપની ધારા, ધારા મતલબ કાયદો 2013, હે ને, 2013 મુજબ, નવા કંપની ધારા 2013 મુજબ કંપનીની ભરપાઈ થયેલી મૂડીની 5 કરોડ કે તેથી વધુ હોય તો તે સેક્રેટરી નિમણૂક ફરજિયાત બનાવવામાં આવે છે, હે ને. કંપની ધારા 2013 પ્રમાણે કંપનીની ભરપાઈ થયેલી મૂડીની 5 કરોડથી વધુ હોય તો તેને સેક્રેટરીની નિમણૂક ફરજિયાત બનાવવામાં આવે છે. નાની મૂડી હોય તો 5 કરોડથી નીચે હોય તો સેક્રેટરીની જરૂર નથી, પણ 5 કરોડની ઉપર જો થઈ ગયું તો એને સેક્રેટરી ફરજિયાત રાખવો પડે છે. કંપનીમાં સેક્રેટરીનું સ્થાન અગત્યનું છે, અને કંપની જે છે સેક્રેટરીનું છે, તો કે સેક્રેટરી એના હાથ પગ છે, સંચાલકોનું મગજ છે, જ્યારે સેક્રેટરી જે છે કંપનીના હાથ પગ છે. આમ કંપનીમાં સેક્રેટરીનું સ્થાન અગત્યનું છે, કારણ કે કંપની ધારા મુજબ કંપની એક કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. કેવું છે, એને કાયદાના દ્વારા મળેલું કૃત્રિમ વ્યક્તિત્વ છે. આપણે રિલાયન્સ છે તો એ વ્યક્તિ નથી, પણ એને કાયદા દ્વારા માન્યતા મળી કે ભાઈ રિલાયન્સ, અને કંપની તેના માલિકો શેરહોલ્ડરો બંને જુદા છે, એના માલિકે જુદા અને એના શેરહોલ્ડરો પણ જુદા છે. એટલે કંપનીનું સંચાલન કરવા સંચાલક મંડળ હોય છે. કંપનીનું સંચાલન કોણ કરશે, તો કે સંચાલક મંડળ હોય છે. સંચાલક મંડળના બધા સભ્યો બધા જ નીતિ નિયમો અને ધારાકીય જોગવાઈથી પરિચિત હોતા નથી, બધી બાબતથી એ લોકો પરિચિત હોતા નથી, એના ધારાધોરણથી, અને સ્થાનિક પણ હોતા નથી, કારણ કે શેરહોલ્ડરો સ્થાનિક ના હોય. કારણ કે આખા ભારતમાં 29 રાજ્યોમાંથી કોઈ પણ લોકો શેર ખરીદે એટલે ક્યાંય ક્યાંય છૂટા છવાયા હોય છે, એટલે સ્થાનિક હોતા નથી. તેથી કંપનીનો વહીવટ નીતિ નિયમો અને ધારાકીય જોગવાઈઓ અનુસાર કાર્યક્ષમ રીતે થાય તે માટે સક્ષમ અધિકારીની નિમણૂક કરવામાં આવે, એને સંચાલક મંડળ તો છે જ, પણ એના શેરહોલ્ડરો છે એ છૂટા છવાયા છે, એ સ્થાનિક હોતા નથી. એટલે કંપનીનો વહીવટ નીતિ નિયમો ધારાકીય જોગવાઈ અનુસાર થાય એ માટે એક સક્ષમ અધિકારીની નિમણૂક કરવામાં આવે છે, જે કંપની સેક્રેટરી તરીકે ઓળખાય છે. એ કંપની સેક્રેટરી તરીકે ઓળખાય છે. આમ કંપની સેક્રેટરી નિમણૂક સંચાલક મંડળ દ્વારા કરવામાં આવે છે. કંપની સેક્રેટરીની નિમણૂક કોના દ્વારા થાય, તો કે સંચાલક મંડળ દ્વારા એની નિમણૂક થાય છે. બરાબર યાદ રાખજો, કંપની સેક્રેટરી, કંપની સેક્રેટરીના સેક્રેટરી નિમણૂક સંચાલક મંડળ દ્વારા એની નિમણૂક થાય છે. તે કંપનીનો કર્મચારી છે. સેક્રેટરી શું છે, તો કે કંપનીનો કર્મચારી છે. સંચાલક મંડળ જે આદેશ આપે તે ફક્ત અમલ જ કરવાનો છે, તેમની પાસે કોઈ સ્વયંભૂ સત્તા હોતી નથી. સંચાલક મંડળ જે આદેશ આપે એ આદેશ ઉપર એને કામ કરવાનું હોય છે, એની સ્વયંભૂ પોતાની કોઈ સત્તા નથી, એ પોતે કાંઈ કરી શકે નહીં, કારણ કે એ માત્ર એક કર્મચારી છે. પરંતુ સંચાલક મંડળ તરફથી અવારનવાર આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કંપની ધારા નિર્દેશ એની ફરજ અનુસાર કાર્ય કરવાનું હોય છે. આમ સેક્રેટરી સંચાલક મંડળના અંકુશ હેઠળ કામ કરે છે. સેક્રેટરી કોને હેઠળ કામ કરે, તો કે સંચાલક મંડળના અંકુશ નીચે કામ કરે છે. સંચાલક મંડળ આપેલી સત્તાના આધારે સેક્રેટરી બે પ્રકાર ગણાવી શકાય, કે એક સામાન્ય સેક્રેટરી અને એક વહીવટી સેક્રેટરી. અહીંયા આપ્યું છે, એક સામાન્ય સેક્રેટરી અને એક વહીવટી સેક્રેટરી, આ બે પ્રકારના સેક્રેટરી એને આપવામાં આવે છે. એક છે એનું ધ્યાન રાખતો હોય, બીજા જે છે એ કંપનીનો વહીવટ કરતો, હિસાબી કિતાબ બધાય રાખતા હોય છે. તો એમાં પહેલું જોઈએ આપણે સામાન્ય સેક્રેટરી. હા, બરાબર યાદ રાખજો, સામાન્ય સેક્રેટરી. સામાન્ય સેક્રેટરીને કેવા કામ કરવાના હોય છે, તો સામાન્ય સેક્રેટરીને કેવા કામ કરવાના હોય છે એ આપણે જોઈએ. અહીં બે પ્રકારના સેક્રેટરી આપ્યા, એમાં પહેલું આપણે જોઈએ સામાન્ય સેક્રેટરી, હે ને. સામાન્ય સેક્રેટરી એને શું કામ કરવાનું હોય છે, બરાબર યાદ રાખજો, સંચાલક મંડળે સૂચના આપે તે મુજબ રોજ રોજના નીચે મુજબના એને કાર્ય કરવાના હોય છે. કોને,
सामान्य सेक्रेटरी ने केवा प्रकारना काम करवाना होय छे तो पहला तो एक कंपनी वती पत्र व्यवहार करवो कंपनी वती पत्र व्यवहार करवो ए सेक्रेटरी नु पहलू काम कंपनी वती जे कई पत्र व्यवहार थतो होय छे ए रोजे रोज पत्र व्यवहार एने करवो अने पत्रों नो जवाब एने आपवो बीजू शू काम करवानुं होय तो के संचालकोना आदेश अनुसार शेर डिबेन्चर बहार पड़वा जे कंपनीना संचालको छे एने आदेश आपे है ने ए आदेश प्रमाणे अथवा तो एने कहेवामां आवे एक कहेवा प्रमाणे अथवा तो आदेश ने अनुसार कंपनीना शेर अने डिबेन्चर बहार पड़वानुं काम ए सामान्य सेक्रेटरीनुं छे बराबर याद रखजो परीक्षामां कदाच पूछाय सामान्य सेक्रेटरीने कार्यो तो ए तमारे लखवा पड़शे सामान्य सेक्रेटरी ने केवा कार्य होय छे कंपनी सेक्रेटरी तो तमे ओळखशो ज पण एना पाछा बे पेटा प्रकार पड़े सामान्य सेक्रेटरी अने वहीवटी सेक्रेटरी तो आपणे सामान्य सेक्रेटरी में जोयुं के भाई ने कंपनी वती पत्र व्यवहार करवो पड़े अने संचालकोना आदेश अनुसार शेर अने डिबेन्चर बहार पाड़वानो होय छे त्रीजू शेर वेचणी करवी वेचाण नहीं वेचणी बराबर वेचाण अने वेचणी में तफावत पड़े वेचणी मतलब जेटली अरजी आवी ए लोकोने शेर मंजूर करी अने पाछा एने मोकलवा एने वेचणी कहेवाय जप्ती कोई समयसर हप्ता न भर्या होय तो शेर पाछा लई लेवा ए जप्ती शेर फेरबदली वगैरह कार्य करवा फेरबदली थाय नाम एमां बदले आजे मारी पासे छे काल बीजाना थई जाय तो शेर फेरबदली ए कार्य पण सामान्य सेक्रेटरीए करवानुं होय छे सभ्योने सभा अंगे नोटिस आपवी के भाई आ के आ तारीखे सभा छे तमारे पहोंची जवुं एजेंडा तैयार करवो के भाई आ के आ मुद्दा उपर आपणे चर्चा करवानी छे ने एजेंडा कहेवाय सभा नोंध राखवी मिनिस्टर मीटिंग भराणी नोंध राखवी के आ के आ तारीखे आजे आ सभा आ कार्य माटे भराणी छे एमां एटला एटला संचालको हाजर छे आ मुद्दा उपर वातचीत थई अने वातचीतमां आ निर्णय उपर आव्या छे एवी मिनिस्ट्री तैयार करवी अने राखवी ए काम सामान्य सेक्रेटरीनुं कंपनी धारा मुजब जरूरी पत्रको दस्तावेजों तैयार करवा साचवा अने कंपनी रजिस्ट्रार समक्ष नोंधाववा ए काम पण सामान्य सेक्रेटरीनुं त्यार पछी डिविडंडनी वेचणी करवी याद आवे एनी जे कंई एना सभासदो छे जे कंई शेर होल्डरो छे एने डिविडंडनी वेचणी करवानुं काम टूंकमां एटला प्रकारनी छ प्रकारनी एने સત્તાઓ આપવામાં આવી હોય છે એ પ્રકારે એને કામ કરવાનું હોય છે ત્યાર પછી એનો પેટા પ્રકાર વહીવટી સેક્રેટરી એને સા કામ શું કરવાનું હોય છે જો અહીંયા આપણે વહીવટી સેક્રેટરીનું શું કામ હોય તો વહીવટી સેક્રેટરીને એ કામ કરવાનું હોય છે કે તેને કેવા કાર્ય કરવાનું તો કે કર્મચારીઓની પસંદગી અને નિમણૂક કરવી વહીવટી સેક્રેટરી શું કરવાનું તો કે કર્મચારીઓની પસંદગી કરવાની અને એની ભરતી કરવાની મતલબ કે નિમણૂક કરવાની બીજુંમાં એમ કે કંપની વતી વાટાઘાટો કરવી અને કરાર કરવા હે ને કંપની વતી વાટાઘાટો કરવી ચર્ચા વિચારણા તો સરકાર સામે કે બીજી અન્ય સામેની પેઢી સામે કાચા માલ અંગે કિંમત અંગે વાટાઘાટો કરવી અને સામેની કંપની સામે કરાર કરવા કે અમે તમને એટલો સમય સુધી કાચો માલ આપશું તમે ઉત્પાદન બજારમાં વેચો એવા કરાર એને કરવાના હોય છે હિસાબો પર દેખરેખ રાખવી જે સામાન્ય સેક્રેટરી હિસાબ કર્યા ને એના ઉપર દેખરેખ રાખવાનું કામ આ સેક્રેટરીનું છે ત્યાર પછી સંચાલક મંડળને કંપની નીતિ અને કાર્યક્રમો ઘડવા માટે ઉપયોગી સલાહ સૂચનો અને માર્ગદર્શન આપવા એ પણ એનું કામ છે અને કાર્યક્રમો ઘડવા સલાહ સૂચનો માર્ગદર્શન આપવાનું કામ એ આ વહીવટી સેક્રેટરીનું હોય છે ત્યારબાદ કંપની વિવિધ ખાતાઓ પર દેખરેખ રાખવી જે કંપનીના જુદા જુદા ખાતા હોય છે એના ઉપર દેખરેખ રાખવી આમ વહીવટી અધિકારી તરીકે સેક્રેટરી સંચાલકો અને કંપની વચ્ચે કડીરૂપ કામ કરવાનું કામ કરે છે ને અધિકારીઓ કંપની સેક્રેટરી આ બધાય વટે કડીરૂપ કામ કરે છે વહીવટી સેક્રેટરી હે ને કડીરૂપ કામગીરી બજાવે છે એટલે કીધું કંપની ની વચ્ચે કડીરૂપ સંચાલકો કંપની વચ્ચે કડીરૂપ કામગીરી બજાવવાનું કામ આ સેક્રેટરીએ કરવાનું હોય છે બરાબર તો આ હતું એનો ત્રીજો પ્રકાર પહેલો બીજો આ ત્રીજો આ આવશે ચોથો પ્રકાર એનો જો અહીંયા આપણે
चौथा प्रकार शू कहे राजदूत कार्यालय नो सेक्रेटरी। तो राजदूत कार्यालय सेक्रेटरी शू भूमिका हो जो आप अत्यारे दरेक देश में अन्य देशों में पोताना राजदूतों एलसीओ की निमणूक करे छे अने एक देश में बीजा देश में मोकलवा माटे आवा दूत की निमणूक करवामां आवे छे। पहेलाना राजाओ जे छे ए पण दूत मोकलता आपणे जोईए छीए रामायण महाभारत की सीरियलों में जोईए तो अहीं दूत आवतो होय छे। तो अहीं राजदूत अत्यारे एक देश बीजा देश में राजदूत मोकले छे। दाखला तरीके भारत छे एनो एक माणस अमेरिका में के जापान में के इंग्लेंड में के पाकिस्तान में मोकलता होय एने एलसीओ तरीके निमणूक करी कहेवाय एलसीओ तरीके निमणूक करी कहेवाय जेनुं मुख्य काम पोताना देशना हितनुं रक्षण करवानुं होय छे। एनुं काम शुं होय छे पोताना देशनुं हित क्यां छे एनुं रक्षण करवानुं काम एने होय छे। पोताना देशना हितनुं रक्षण करवुं अने पोताना देशने दृष्टिबिंदु समजावानुं हैने के पोताना देश केवो छे एनुं दृष्टिबिंदु समजावानुं काम आ राजदूत कार्यालयना सेक्रेटरीए करवानुं होय छे। અને સમજાવવું અને આવા સેક્રેટરી રાજદૂત કાર્યાલયના સેક્રેટરી તરીકે ઓળખવામાં આવે છે એને કહેવાય રાજદૂત કાર્યાલયના સેક્રેટરી। ત્યાર પછી આવે પાંચમું વિભાગીય સેક્રેટરી। પાંચમું વિભાગીય સેક્રેટરીની વાત આપણે અહીંયા કરીએ તો વિભાગીય સેક્રેટરીમાં કોણ આવશે તો કે પ્રજા વિધાનસભ્યો કે સંસદ સાંસદને ચૂંટે છે અને આપણે મત આપીએ ચૂંટણી આવે એટલે આપણે મત આપીએ। જે પક્ષ બહુમતી ધરાવતો હોય તે પક્ષ કરા સરકાર રચે જેની બહુમતી આવી હોય એ પક્ષ સરકારની રચના કરે એ પક્ષ જે છે એ સરકારની રચના કરે છે એટલે કે પ્રધાનમંડળની રચના કરવામાં આવે છે એટલે કે સરકાર બનાવે અને પ્રધાનમંડળની રચના કરવામાં આવે। જે તે વિભાગોને પ્રધાન સંભાળે છે જે તે વિભાગોને પ્રધાન સંભાળે છે આ પ્રધાન જ જે ખાતું સંભાળે છે તેને વહીવટી ચલાવવા માટે જે અધિકારીની નિમણૂક કરવામાં આવે તેને વિભાગીય સેક્રેટરી તરીકે ઓળખવામાં આવે છે હેને। માની લો કે એને ખાણ ખનિજના મંત્રી બનાવ્યા બનાવ્યો હોય પછી એ શું કરશે તો કે એ ખાતા સંભાળશે અને જે તે ખાતા સંભાળે અધિકારી નિમણૂક કરે એને વિભાગીય સેક્રેટરી તરીકે ઓળખવામાં છે। જે વિભાગીય વડા કે વિભાગીય સેક્રેટરી તરીકે ખાલી સનદી એટલે કે આઈએસએ અધિકારી નિમણૂક કરવામાં આવે છે આવા અધિકારીનું મુખ્ય કાર્ય જે તે વિભાગની નીતિ ઘડતર મુજબ ચાલે છે કે નહીં તે જોવાનું કામ છે એનું। તેમણે જે તે વિભાગનું કાર્ય નિષ્ઠાપૂર્વક પ્રમાણિકપણે કાયદાકીય રીતે સંચાલન કરવાનું હોય છે દાખલા તરીકે શિક્ષણ વિભાગના સેક્રેટરી ગૃહ વિભાગના સેક્રેટરી પછી એ રીતે જે જે ખાતા હોય છે એના સેક્રેટરીની નિમણૂક કરી હોય એને વિભાગીય સેક્રેટરી તરીકે આપણે ઓળખી શકીએ। તો આ હતા સેક્રેટરી કંપનીના સેક્રેટરીના પ્રકારો। હવે આવશે મંડળના સેક્રેટરીના પ્રકારો। ખાસો એવો સમય થઈ ગયો છે અને ઘણું બધું થઈ ગયું છે આજે આપણે અહીં સુધી રાખીએ નેક્સ્ટ ડે જે છે એના બીજા પ્રકારો જે છે આપણા જે મંડળના સેક્રેટરીના એ જે છે છ પ્રકારો જે હવે પછીના છે જેની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ ફરી પાછા મળશું ત્યારે એની ચર્ચા કરશું। અત્યારે તમારી પરીક્ષા માટે અને સેક્રેટરીનો અર્થ અને એના પ્રકારોની આપણે ચર્ચા કરી એમાં અત્યાર સુધી આપણે સેક્રેટરીના અર્થ 1-5 જે છે એ આપણે જોયા। હવે જે આપણે ચર્ચા કરવાની છે એ મંડળના સેક્રેટરી કોને કહેવાય એ છે વિદ્યાર્થી મંડળના સેક્રેટરી ક્લબના સેક્રેટરી શૈક્ષણિક સંસ્થાના સેક્રેટરી મજૂર સંઘના સેક્રેટરી વેપારી મંડળના સેક્રેટરી અને સહકારી મંડળીના સેક્રેટરી આ બધાની ચર્ચા એક પછી એક કરવાની છે પણ આજે ખાસો એવો સમય થઈ ગયો આપણે પાસે સમયની પાબંદી હોય છે એટલે અહીં સુધી રાખીએ। નેક્સ્ટ જે છે મંડળના સેક્રેટરીની ચર્ચા આપણે ફરી પાછા પ્રયત્નમાં મળશું ત્યારે કરશું। થેન્ક યુ।